नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान एवा पीवड़ा घनश्याम महाराज सदा अपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी वंदनीय संतो आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। गया शनिवार आपने कथानो विषय राख्यो हतो खप। शास्त्रनो आ ऊंचो शब्द आपने जल्दी नहीं समझी सकता एटला माटे आपने दृष्टांत आप्युं हतुं भूख। भूख्या माणस ने सूको रोटलो पण मीठो लागे अने गळा सुधी जमेला माणस ने भरपेट जमेला माणस ने मेसूब अने मोहनथाळ आपो ने तो पण फिक्का लागे। जगतनी भूख आपणे समझी शकीए छीए। संत समागमनी भूख, भगवानना दर्शननी भूख, कथा वार्तानी भूख केवी होय एना माटेनो खप केवो जोईए, गरज केवी जोईए ए वात आपणे गई सभामां सांभळी। ઘણા બધા ભક્તોએ કથા સાંભળી પછી ઘણા બધા ભક્તોએ ફોનમાં વાતો પણ કરી પણ એક પ્રશ્ન મને પ્રેમજી દાદા એવો લાગ્યો ચાર પાંચ દિવસ હું વિચારે ચડ્યો હતો। પ્રશ્ન એવો હતો કે સ્વામી સત્સંગનો ખપ જગાડવો હોય તો કેવી રીતે જાગે। જગાડવો તો છે, જગતની ભૂખ ઓળખી શકાય એવી છે, ડોલર કે પૈસાની ભૂખ સમજી શકાય એવી છે, પણ સત્સંગની ભૂખ તો સમજાતી પણ નથી, ઓળખાતી પણ નથી, કેમ જગાડવી, કેમ ખબર પડે। અદ્ભુત આ વાત હરિચરિત્રામૃત સાગરના શબ્દોના આધારે આજે આપણે શ્રવણ કરીશું। તમને બધા ભક્તોને કીર્તનની હરિચરિત્રામૃત સાગરની આ કડી આપવામાં આવી છે, તમે પણ ગાવા પ્રયત્ન કરજો। હરિ કૃપા બિનુ દોષ નિજ કેરા, 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 દેખે મેં ના આવે કો વેરા, દેખે આવે કો વેરા, નિજ કો દોષ દેખાય હે જાકો, નિજ કો દોષ દેખાય को दोष देखात है जाको, निज को दोष देखाय जाको, हरि की कृपा समझ नाता को, हरि की कृपा समझ नाता को, हरि की कृपा ध्यान नाता को, हरि की कृपा ध्यान नाता को,
ભગવાન સ્વામિનારાયણ ભોંયરા ગામમાં પધાર્યા છે. આવો લલિત કાકા, આગળ આગળ પધારો, એક ખુરચી આપજો ને દાદા, આગળ આવો. ખૂબ તાળીઓથી લલિત કાકાનું આપણે સ્વાગત કરીએ. કેટલી અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે ભોંયરા ગામમાં વાસુર ખાચરને વાત કરી. રાજન, ભગવાનની કૃપા એટલે શું? આપણે કૃપાનો અર્થ કરીએ છીએ પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, મનમાનીતી પત્ની કે પુત્ર મળે, સારી જોબ કે બિઝનેસ મળે, આપણે સમજીએ ભગવાનની કૃપા છે. પણ આપણા શાસ્ત્રો ના પાડે છે ભગવાનની કૃપા કોને કહેવાય. હરિચરિતામૃત સાગરમાં ભગવાન શ્રીહરિના શબ્દો છે. હરિ કૃપા બિનુ દોષ નિજ કેરા, હરિ કૃપા બિનુ દોષ નિજ કેરા, દેખે મેં ના આવે કો વેરા, દેખે મેં ના આવે કો વેરા, નિજ કો દોષ દે ખાય હે જાકો, નિજ કો દોષ દે ભગવાનની કૃપા એટલે શું? જેના ઉપર ભગવાનની કૃપા થાય ને એને પોતાની ભૂલ દેખાય, પોતાના દોષ દેખાય, ખપ કેમ જાગે? જેને ખોટ દેખાવા લાગે ને એને ખપ જાગે. તમે ઇન્ડિયામાં હતા, તમને ડોલરની ખોટ દેખાણી, કમર કસી યા ઇસ્પાર યા બોલો. અમે હમણાં વિચરણમાં ગયા, મહેસાણા બાજુના એક બે ભક્તો બેઠા હતા એટલે રમૂજમાં વાત કરતા હતા. તમે બધા હમણાં ઇન્ડિયાથી અમેરિકા આવ્યા, એક નંબરમાં આવ્યા કે બે નંબરમાં? તો કે સ્વામી, ત્રણ નંબરમાં. બોલો. ખોટ દેખાણી, ડોલરનો ખપ જાગ્યો. ખોટ દેખાય ત્યારે જ ખપ જાગે છે. ખોટ એટલે ભૂલ, આપણને ભૂલ દેખાય. મારે થોડી આજે સત્સંગની આ ગહન વાતો કરવી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે એક શબ્દ વાપર્યો છે, અંતરદ્રષ્ટિ. દ્રષ્ટિ બે પ્રકારની છે. એક આંખથી આપણે બહારનું જગત જોઈએ છીએ, જે આંખ જીવ પ્રાણી માત્રને મળી છે. આંખે પાઈ સભીને નજર કિસી કિસીને, હર નજર મેં નજારા તુમ્હારા, પાયા કિસી કિસીને. એક આંખ ઉપરના જગતને નિહાળે છે અને બીજી આંખ અંદરના જગતને નિહાળે છે. આપણા શાસ્ત્રોમાં આને અંતરદ્રષ્ટિ કહી, અંતર તરફની દ્રષ્ટિ, પોતાની જાતને જોવા માટેની દ્રષ્ટિ એટલે સમજણ. વચનામૃત છે ગઢપુર પ્રથમનું 20મું. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના શબ્દો થોડા શ્રવણ કરીએ. મહારાજ કહે છે, જોનારો રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, જ્ઞાતિને જુએ છે, અવસ્થાને જુએ છે. આ કાળો, આ ધોળો, આ લાંબો, આ ટૂંકો, આ બધું જોઈ શકે છે. જોનારો પોતે પોતાના રૂપને જોતો નથી, એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. શબ્દ સાંભળજો, આ તો વચનામૃતની વાત છે એટલે સીધી કરી શકાય, બાકી આમ કરીએ તો લોસૂટ કરે કોઈક હા આપણા ઉપર. એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ચાર ડિગ્રી મહારાજે આપી, ચાર ઉપાધિ મહારાજે આપી. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, અને નીચમાં અતિશય નીચ.
આટલા હલકા શબ્દ શ્રીજી મહારાજ બહુ ઓછા બોલ્યા છે, બહુ ઓછા, છેલ્લામાં છેલ્લો શબ્દ મહારાજે વાપર્યો. પણ આપણે થોડી 30 સેકન્ડ માટે આંખ બંધ કરી દો. આ ચારે ચારે ડિગ્રી કોના માટે લાગુ પડે જરાક વિચારીએ, આપણે થોડો તપાસ કરીએ. ઇતિહાસની આ સત્ય ઘટના, રવિન્દ્રનાથ ટાગોર એમણે ગીતાંજલિ નામનું પુસ્તક લખ્યું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું. આખી દુનિયા પ્રભાવિત થઈ આ નાનકડા પુસ્તકથી. ભારતના ગામોગામ રવિન્દ્રનાથ ટાગોરના સન્માન સમારંભ યોજાયા. એમાં ખૂબ મોટા સન્માન સમારંભ કલકત્તામાં યોજાયો, જેમાં આખા દેશભરના જ્ઞાની, તત્વચિંતકો, બુદ્ધિજીવી લોકો ભેગા થયેલા. અને સંચાલકશ્રીએ વાતની શરૂઆત કરી કે આપ સૌ જાણો છો આપણે શા માટે ભેગા થયા છીએ, બહુ જાજુ કહેવાનું નથી. અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરજી એનો પરિચય આપો એટલે મીણબત્તીથી સૂર્યને દેખાડો એના જેવું છે. કોણ એવો છે કે જેમને ન ઓળખતો હો? એટલે હું ટૂંકમાં જ તમને કહું છું કે તમારામાંથી જે રવિન્દ્રનાથ ટાગોરજીને ન ઓળખતા હોય ઊંચી આંગળી કરો. ઘણી મોટી જન્મેદરીમાં કોઈએ ન કરી પણ બધા હસવા લાગ્યા. સંચાલકનું ધ્યાન તૂટ્યું, કેમ હસે છે આટલા બધા? અને સ્ટેજ પર જોયું, એક વ્યક્તિએ ઊંચી આંગળી કરી હતી, એ હતા ખુદ રવિન્દ્રનાથ ટાગોર, કે હું જ હજી મારી જાતને ઓળખતો નથી. બોલો, તાળીઓથી વધાવે ને એટલી તો ખબર હતી. પોતાની જાતને આપણે નથી જોતા અને આખા જગતને જોવા માટે આપણે નવરા છીએ. વચનામૃતનો સંદર્ભ એવો છે, ભગવાનનો ભક્ત કોણ છે જે દરેક ક્રિયામાં પોતાની જાતને નિહાળે? સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, નિરંતર સર્વ ક્રિયામાં પાછું વળીને જોયા કરવું. મારે ભગવાન ભજવા છે અને હું શું કરું છું, આવો વિચાર અખંડ રાખવો. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર સંતોની કથામાં, હરિભક્તોની સભામાં વાત કરે, જંગલના પ્રાણી માત્રમાં કરોડો વર્ષથી, યુગો યુગોથી એક જ પ્રાણી રાજા તરીકે પંકાય છે, સિંહ. સિંહ માટે સંસ્કૃતના ગ્રંથોએ સિંહાવલોકન ન્યાય લખ્યો છે. સિંહ એટલા માટે નિર્ભય છે, સિંહ એટલા માટે રાજા છે, રહે છે ને બની શકે છે, કારણ કે સિંહ હંમેશા આગળ જોતો હોય અને સાથે સાથે ગમે ત્યાં ચાલતો હોય, ગમે તે જગ્યાએ હોય, પણ વળી વળીને બંને બાજુ પાછું જોયા જ કરે, જોયા જ કરે. જે આગળ પણ જોઈ શકે છે અને પાછળ પણ જોઈ શકે છે, જે ઉપરનું પણ જોઈ શકે છે, જે અંદરનું પણ જોઈ શકે છે, એ આ દુનિયામાં રાજા બની શકે છે. બોલો, આપણી દશા બહુ બુરી હોય છે. ઘણીક વાર આપણે, તમે પેલી વાત સાંભળી હશે, નાની એવી વાર્તા છે, કવિ દલપતરામની કવિતા પણ છે, તમે શ્રવણ કરી હશે, કે બધા પંખીઓની સભા, ભરાણીની સભાની અંદર પછી બધા પંખીઓ પશુઓ ભેગા થયેલા અને એમાં ઊંટભાઈ બધા પંખીઓ પશુઓ સામે નજર કરી કરીને જોવા લાગ્યા. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે એને દેખાવા લાગ્યું. ઓહો, આ બધામાં એક એક કંઈક ને કંઈક ખોટ છે. બગલાની ડોક વાંકી, પોપટની તમે યાદ રાખો થોડું, ચાંચ વાંકી, કૂતરાની આ તો બધાને ખબર જ છે, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. બધામાં કંઈક ને કંઈક ને ખોટ દેખાવા લાગી, કંઈક ને કંઈક ખોટ દેખાવા લાગી. દલપતરામજી અદ્ભુત કવિતા લખી, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ. શિયાળે કહ્યું, ઊંટભાઈ ઊંટભાઈ સાંભળો, આ બધામાં તો એક એક વાકું છે, એક એક કંઈક ખોટ છે, અન્યનું તો એક વાકું આપના 18 છે. કવિતા યાદ છે ખરી તમને? હા, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપણને એ કહેવા માગે છે, આપણે ક્યારેય આપણા આત્માને જોવા માટેનો પ્રયત્ન કર્યો છે? હું મંદિરે શા માટે આવું છું? હું મંદિરે આવું છું અને જે મારે કરવું જોઈએ એ કરું છું, બીજું કરું છું?
હું તમને એક નાનકડો પ્રશ્ન પૂછું. તમારી પાસે ફોન હશે, તમે લગભગ ફોન વાપરતા હશો, તમે કોઈકને ફોન કરો, એમાં એક ડિજિટ પણ આઘો પાછો હોય તો ફોન લાગે હા કે ના? કયો બધા બોલો, ફોન લાગે? એક જ ડિજિટ તમારે 9 દબાવવાની, એની જગ્યાએ 8 દબાવો, બાજુનો ડિજિટ દબાવાઈ જાય, ફોન લાગે? થોડું બોલો તો ખરા. કોઈક કારણસર તમારી બાયોપ્સી થયું હોય, બાયોપ્સીની અંદર તમને ડિટેક્ટ થાય કે એકાદ સેલ કેન્સરનો છે, તમે ચલાવશો હા કે ના? તો બોલો કે આટલા મોટા શરીરમાં હવે એક સેલ હું કરી લેવાનો, એમ તમે હિંમત રાખશો? બોલો તો ખરા. મારી વાત ધ્યાનથી સાંભળજો. કેન્સરના એક સેલને આપણે નહીં ચલાવીએ. ફોનમાં એક ડિજિટ આગો પાછો નહીં ચાલે. જહાજ ગમે એટલું મોટું હોય, એમાં એક નાનકડું કાણું પડે તો ચાલે? નહીં ચાલે. પણ આપણા જીવનમાં કેટલા કાણા છે, ક્યારે તપાસ કર્યો? લલિત કાકા અમેરિકાના ખ્યાતનામ ચિંતક, ફિલોસોફર, બહુ મોટા ક્રાંતિકારી રાજપુરુષ બેન્જામિન ફ્રેન્કલિન. એકવાર આ વ્યક્તિનું જીવન વાંચવા જેવું છે. અહીંયા પેન સ્ટેટ યુનિવર્સિટી છે, તમે નામ સાંભળ્યું હશે, એની સ્થાપના એણે કરી છે. એનું સૂત્ર છે, કોઈને ખબર છે? એ બેઠેલા બહુ સરસ એનો ભાવ એવો છે કે વર્તન વિનાનું જ્ઞાન એ કોઈ કામ નથી લાગતું. લો વિધાઉટ મોરલ ઇઝ ઇન વેઇન. કદાચ હું ભૂલતો નથી, એક્ઝેક્ટ સૂત્ર આવું જ છે. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હશે પણ જીવનમાં જો નહીં હોય ને તો એ જ્ઞાન કોઈ કામ નહીં લાગે. કહેવાય છે ને, જ્ઞાનની ગાંસડી કરતાં આચરણની ચપટી મહાન છે. આજના માણસો પાસે જ્ઞાન વધી રહ્યું છે અને તમે સામે જોશો ને તેનું આચરણ ઘટી રહ્યું છે. બુદ્ધિ વધી રહી છે, શુદ્ધિ ઘટી રહી છે. દરેક માણસ પોતાનું જ્ઞાન સામેવાળાને માપવા માટે, સામેવાળાને ડિટેક્ટ કરવા માટે, સામેવાળાનું ડાયગ્નાઇઝ કરવા માટે જ વાપરી રહ્યા છે. નથી લાગતું તમને? ખપ ક્યારે જાગે છે? સત્સંગની ગરજ ક્યારે ઉપડે છે? આપણા પેટમાં બળતરા ક્યારે થાય છે? મને ભગવાને જન્મ આપ્યો છે, આ જીવન આપ્યું છે, શા માટે આપ્યું છે? બેન્જામિન ફ્રેન્કલિન એના પોતાના જીવન ઉપર એને સત્ય પ્રયોગો કર્યા. એના જીવનમાં ક્રોધ હતો. કેવો ક્રોધ હતો એને પકડ્યો, ઘરના મોટા ઓરડામાં મોટું કોષ્ટક બનાવ્યું. એક એક વાર, એક એક દિવસ લખે, દરરોજ નોંધ કરે કે આજે આટલા ટકા મને ક્રોધ આવ્યો, આજે આટલો ઓછો થયો, આજે પાછો આટલો વધી ગયો. આવી રીતે પોતાના એક એક દોષને એણે શોધ્યા, શોધ્યા પછી સ્વીકાર્યા, એને સુધારવા પ્રયત્ન કર્યો. અને બેન્જામિન ફ્રેન્કલિને પોતાના અનુભવના આધારે લખ્યું, એક ભૂલને સુધારવા માટે માણસની એક જિંદગી પણ ઓછી પડે, આટલી બધી ભૂલ ખતરનાક હોય છે. પણ એ જ માણસ જો મંડે, મંડી પડે, તો એ પણ શક્ય છે કે માણસ આને આ જન્મે કરીને. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, કાળા માથાવાળો માનવી શું ધારે અને ન થાય, એ ધારે તે કરી શકે. અરે મહારાજે મનુષ્યના શરીરને ચિંતામણીની ઉપમા આપી, કેની? ચિંતામણી જેના હાથમાં હોય ને એ ધારે તે કરી શકે. તમે સંકલ્પ કર્યો અમેરિકા સુધી આવી શક્યા, તમે સંકલ્પ કર્યો આ દેશના ડોલર કમાઈ શક્યા, આ દેશની સિટીઝનશીપ લઈ શક્યા. અને વાલા ભક્તો, એકવાર ખરા દિલથી જો સંકલ્પ થાય ને તો તમે બધા અક્ષરધામની સિટીઝનશીપ પણ મેળવી શકો, આટલી તાકાત છે. પણ ઘણા તો આમ સંતોષ માની બેઠા હોય, હા, કે આપણે અક્ષરધામ કરતા અહીંયા બરાબર. ઘણા વર્ષો પહેલાની સત્ય વાત, એક બહુ સારા યુવાન ગુરુજી પાસે આવ્યા, એની ફરિયાદ હતી. ગુરુજીએ ટકોર કરી, દીકરા આપણે આવું ન કરાય, તને ખબર છે આ મનુષ્યનો દેહ ક્યારે મળે છે? આ વ્યસન કરવા માટે જીવન નથી. એક આખો સમુદ્ર ભરાય એટલું માતાનું દૂધ પીધું હોય ને ત્યાર પછી આ માણસનો દેહ મળે. વચનામૃત ગઢપુર અંત્યનું 39મું મહારાજે કહી છે વાત, આખો સમુદ્ર ભરાય એટલું માતાનું દૂધ પીધા પછી આ મનુષ્યનો દેહ મળે છે. ત્યારે પેલો યુવાન કે, ગુરુજી હવે ચિંતા નથી, કેમ? એક વાર પી લીધો ને હવે પ્રેક્ટિસ થઈ ગઈ, બીજી વાર પી લેશું. લો, માણસને સાચું સમજાવવો અઘરું છે. નથી સમજાતું એનું કારણ છે ભગવાનની કૃપા છે વધારે પડતી.
આ લોકોનું બધું મળી ગયું છે ને, ભોજન ન મળે એને ખબર હોય ભૂખ કેવી હોય. 12 વાગે ભૂખ લાગે ને સવારના 7 વાગે નાસ્તો તૈયાર મળી જતો હોય ને, એને ભૂખનું દુઃખ ક્યારેય સમજાય નહીં. આપણે ગઈ સભામાં વાત સાંભળી હતી ને, મહેલોના વાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. આપણે આપણી ખોટ ઓળખવી પડશે. વચનામૃત ગઢપુર મધ્યનું 45મું. ભગવાન શ્રીહરિએમ કહે છે, તમે અમારા છો, માટે અમારે તમારે વિશે એક તલ ભાર પણ કસર રહેવા દેવી નથી, તલ જેટલી પણ કસર રહેવા દેવી નથી. મહારાજને તાળીઓથી વધાવો, કેવો સંકલ્પ કર્યો. પોતાના આશ્રિતોની ખોટ મહારાજે કેવી કેવી રીતે કાઢી, પછી સંત હોય કે હરિભક્ત હોય, બધાની ખોટ મહારાજે કેવી રીતે કાઢી તમે જાણો છો. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા મહારાજના સમયમાં, કેવા મોટા સ્વામી સંત હતા. શ્રીજી મહારાજની બાજુમાં ઢોલિયો પડતો, કોઈ હરિભક્ત મહારાજ માટે ફ્રૂટ લાવે, મહારાજ ઈશારો કરે, પહેલાં સ્વામીને મૂકો. સ્વામીના આસને પહેલા ફ્રૂટ મૂકવામાં આવે, પછી મહારાજના દર્શન કરે. આટલું સ્વામીનું સન્માન શ્રીજી મહારાજ સ્વયં કરતા. શ્રીજી મહારાજ ધામમાં ગયા, પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આ સત્સંગની ધુરા સોંપી. મહારાજની આજ્ઞાથી સ્વામીએ જ્યાં જ્યાં સ્વામીને ખોટ દેખાતી હતી, સ્વામીએ બધાને ટકોર કરી. આપણને મહારાજ હતા ત્યાં સુધી મહારાજની કૃપાથી આપણે બધા ચાલી જતા હતા. હવે આપણે સાવધાન રહેવું પડશે, જો મહારાજની આજ્ઞામાં નહીં રહીએ, મહારાજની રૂચિમાં નહીં રહીએ, તો મહારાજનો રાજીપો નહીં મળે. સ્વામીએ વચનામૃતની જે વાતો હતી પોતાના આસને શરૂ કરી. એક કોથળા ઉપર સ્વામી બેસે, વચનામૃત વાંચે, એક પછી એક સાધુ આવે. મોટા મોટા સંતોને ટાઈમ હોય નહીં. પરમ ચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદ દાસજી હતા. એટલા નાના સંત, ગુણિયલ સંત, એણે સાંભળ્યું ગોપાળાનંદ સ્વામીને આસને કથા થાય છે, બધા જાય છે. સ્વામી આવ્યા, કથા ખૂબ ગમી. પરમ ચૈતન્યાનંદ સ્વામી શોધ્યું પણ નાના સંત મળ્યા નહીં. ઘણા સમય પછી દેખાયા, પૂછ્યું ક્યાં હતા. ગોપાળાનંદ સ્વામીના આસને ગયા હતા, ત્યાં સુંદર સભા ચાલતી હતી. સ્વામી એવી સરસ કથા વાર્તા, શેની કથા વાર્તા હતી? મહારાજે જે વચનામૃતો કહ્યા એના ઉપર વાતો હતી. નાના સાધુ રોજ જાય. ચૈતન્યાનંદ સ્વામીને એક દિવસ મન થયું. નાના સંતે કહ્યું, સ્વામી આપ પણ પધારો ને, મોટા મોટા નિત્યાનંદ સ્વામી જેવા સંતો પણ આવે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા, ગોપાળાનંદ સ્વામી ઉભા થઈ ગયા. બીજું તો આસન હતું નહીં, કોથળો હતો. સ્વામી કે આપ વડીલ છો, અહીંયા બેસો. ઉપર બેસાડ્યા, સ્વામી નીચે બેઠા. સ્વામી તમે વાત કરો. પરમ ચૈતન્યાનંદ સ્વામી એ કહ્યું, નહીં સ્વામી તમે વાત કરો, આપણા સત્સંગમાં લખાયું. ગોપાળાનંદ સ્વામીએ કથા વાર્તા શરૂ કરી. મહારાજની આજ્ઞાને ઉપાસના, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાતો શરૂ કરી. એ વાતો સાંભળી પરમ ચેતનાનંદ સ્વામીની આંખો ભીની થઈ. સ્વામી એમ બોલ્યા, 12 વર્ષ હું ગુરુ રહ્યો, સત્સંગમાં આવતાની સાથે ગુરુ બન્યો હતો. 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, અને સાધુ હું આજ થયો. કોથળા ઉપરથી નીચે બેસી ગયા અને સ્વામીને હાથ જોડ્યા, સ્વામી મારી ભૂલ મને દેખાણી, તાળીઓથી વધાવો. ભગવાન સ્વામી નારાયણની બાજુમાં ઢોલિયા ઉપર બેસનારા હતા. આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના કૃપા પાત્ર. શ્રીજી મહારાજ તો આખી જિંદગી ભાઈ તરીકે રાખતા, એટલે નામ શું પડ્યું? થોડું જોરથી બોલો, ભાયાત્માનંદ સ્વામી. 115 વર્ષ સ્વામીના થયા. નવા દાંત આવી ગયા, જૂના દાંત પડી ગયા, નવા દાંત પાછા પ્રગટ્યા, નવા દાંત આવી ગયા. એક દિવસ સ્વામી એટલા બધા ઉદાસ હતા, મહારાજે આટલા બધા સંતોને પોતાની પાસે ધામમાં બોલાવી લીધા, મને મહારાજ હજી ધામમાં કેમ નથી બોલાવતા? એવામાં ગુણાત્યાનંદ સ્વામી આવ્યા. સ્વામી સાથે બેઠા હતા, સ્વામી ઉદાસ થઈ ગયા. સ્વામીએ કારણ પૂછ્યું. સ્વામીએ કહ્યું, સાધુ 115 વર્ષ થયા, હવે આ ખોડિયામાં રહેવું ગમતું નથી, મહારાજ મને કેમ ધામમાં તેડી નથી જતા? અને ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત નાના હતા, હા, પણ એ સાધુ માટે કહેવાય. ભલે શ્રીજી મહારાજને સભામાં પાછળ બેસનારા હતા, પણ શ્રીજી મહારાજના હૃદયમાં ઊંચામાં ઊંચા જે સ્થાને બેસનારા સંતો હતા ને, એમાંના એક કે ગુણાત્યાનંદ સ્વામી હતા. તાળીઓથી વધાવ્યા, હાથ જોડી ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, સ્વામી એક વાત કરું. હા. શ્રીજી મહારાજ છે ને તમને ધામમાં જલ્દી નહીં લઈ જાય. કેમ?
મહારાજને તમારી પાસે બીજો જન્મ નથી લેવડાવવો, પણ સાધુ મારી ખોટ શું છે? સ્વામી, એક વાત કરું, સંતોની સભામાં ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ કોના જેવા, અવતાર જેવા કે અવતારી જેવા, શ્રી કૃષ્ણનારાયણ જેવા, વાસુદેવ નારાયણ જેવા કે અવતારી પુરુષોત્તમ નારાયણ જેવા એવી ચર્ચા થતી ત્યારે તમે મૌન રહેતા જવાબ નહોતા આપતા. સ્વામી, આપની સમજણ કેવી છે? અરે આ તો બધા અવતાર ને અવતારી બધું એક સરખું જ કહેવાય. બસ સ્વામી, આ જ ખોટ છે, ખાટલે મોટી ખોટ છે. સ્વામી, તમે ઐશ્વર્ય નથી સાંભળ્યું? પર્વતભાઈ પ્રાર્થના કરીને મહારાજની મૂર્તિમાંથી તેજ પ્રગટ થાય, 24 અવતારો પ્રગટે અને 24 અવતાર મૂર્તિમાં લીન થાય. સ્વામી, જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણને ભગવાન સ્વામિનારાયણ જેવા અક્ષરના અધિપતિ, અવતારના અવતારી, કારણના કારણ, ઈશ્વરના ઈશ્વર તમે યથાર્થ નહીં સમજો ને, ત્યાં સુધી મહારાજ ધામમાં તેડી નહીં જાય. સ્વામીને પોતાની ભૂલ સમજાણી, ગુણાત્યાનંદ સ્વામીને રાખ્યા, સ્વામીનો સમાગમ કર્યો અને સ્વામીને ખબર પડી ગઈ આ તો ઉપાસનામાં મોટી ખોટ છે, ખાટલે મોટી ખોટ છે, અને થોડા દિવસમાં મહારાજ ધામમાં તેડી ગયા. વિચારો તમે. મારે કહેવું છે, ઘણીક વાર આપણે ઓવર કોન્ફિડન્સમાં હોઈએ છીએ. કેમાં હોઈએ છીએ? થોડું જોરથી બોલો. આપણને ખબર જ નથી હોતી. આપણા નંદ સંતો એક દ્રષ્ટાંત આપ્યું. એક પટેલ ખેતરમાં કોસ હાંકતા હતા. બે સંતો ત્યાંથી નીકળ્યા. સાધુને જોઈ ઉદાસ થયેલા એ પટેલે કહ્યું કે બાપજી, સવારની મહેનત કરું છું પણ જુઓ તો ખરા, પાણી નીકળતું જ નથી. પેલા સંતો બહાર ઊભા હતા, નજીક આવ્યા, આને બધી માંડીને વાત કરી. ત્યારે સંતોએ હસતા હસતા કહ્યું, પણ પટેલ, તમે જુઓ તો ખરા, તમારા કોષમાંથી પાણી બહાર કેમ નીકળે, આ ખેતર સુધી કેમ પહોંચે? પણ કેમ બાપજી? તમારા કોષમાં કાણું છે, આ તમારો કોષ ફરે છે, પાણી અંદર ને અંદર કૂવામાં જતું રહે છે, બહાર નીકળે, તમે કાણું તો પૂરતા નથી. કોષ કાણો હોય, ગમે એટલો કોષ ચલાવે ને, પણ એ કોષનું પાણી ખેતર સુધી પહોંચે નહીં, ખેતરનો પાક લીલોછમ થાય નહીં, જીવનનો નિર્વાહ થાય નહીં. એમ આપણે ભક્તિ તો ઘણી કરીએ છીએ, તાળીઓ તો ઘણી પાડીએ છીએ, મંદિરમાં તો ઘણા આવીએ છીએ, આવી કથા તો કેટલી સાંભળી નાખી. ઘણા તો એવા શ્રોતા થઈ ગયા અમારા કરતાં, એને કથા વધારે હોય યાદ, અમારી અધૂરી કથા તો એ પૂરી કરી દે. બોલો, માફ કરજો. પણ મારી કેવું છે એ કે કાણા ક્યાં છે ને શોધવા પડશે. શોધ્યા પછી એને થોડું બોલો જોરથી. મથુરાના ચોબાજી, આમ આ ચોબાજીની વાત તમે કદાચ સાંભળી હશે. બ્રાહ્મણો હોય પણ ભગવાન શ્રી કૃષ્ણની થોડી કડવી દ્રષ્ટિ થઈ એટલે મથુરામાં ચોબાઓ બધા દુઃખી છે અને સ્ત્રીઓ બધી સુખી છે. આજે પણ બોલો, ચોબાને પાણી ભરવાનું, ચોબાને નોકરી કરવાની, એને રસોઈ કરવાની, અને શેઠાણી તો હિચકે હિચકવાનું, પાન બીડા જમવાના ખાલી બળા. આજે પણ એવું છે, આ મથુરાના ચોબાજી થાકેલા અને પછી એમને વ્રજમાંથી મથુરા જવાનું, યમના વચ્ચે ઉતરવાની, સાંજ પડી ગયેલી એટલે બરાબર ભાંગ પીધી, અને ભાંગ પીને પછી હોળીમાં બેઠા, હલેસા મારવા માંડ્યા, એમ કે હમણાં ઘર આવે, હમણાં મથુરા આવે, હમણાં આપણે સામે આપણા ઘરે પહોંચી જશું. આમ કરતાં 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 તો શું થયું ખબર? સવાર થઈ ગઈ, અંજવાળું થયું, એટલે બે વાતો કરવા લાગ્યા. જો જો જો, આ તો બધા ઝાડવા આવી ગયા, આ બધું દેખાય છે પણ આપણા ગામ જેવું કેમ દેખાતું નથી? એમાં કોઈક હોળીવાળો આવ્યો. ચોબાજી, શું કરો છો? અરે ભાઈ, અમે ક્યારના હલેસા મારીએ છીએ પણ અમારું નગર મથુરા કેમ દેખાતું નથી? ત્યારે કીધું, ચોબાજી, આ દોરડું છોડવાનું જ રહી ગયું છે હજી. કયું દોરડું? હોડી બાંધેલી હતી ને કિનારે, એ છોડવાની જ રહી ગયેલી. બોલો, હવે ગમે એટલા હલેસા મારે ની હોડી ચાલે ખરી? આ કે ના તો કયો? આપણે આ જગતના દોરડાઓ, આસક્તિના દોરડાઓ, મોહમાયાના દોરડાઓ એટલા બધા બાંધ્યા છે, હોડીમાં એક દોરડું બાંધેલું હોય તોય હોડી હલે નહીં. આપણે કેટલા દોરડા બાંધ્યા છે બોલો, કયો તો ખરા? આવો, શું અદ્ભુત આ બધી વાતો છે. મારે એ વાત સમજાવી છે, ખપ ક્યારે જાગે, ખોટ દેખાય ત્યારે. ખોટ એટલે શું? કસર, ઉણપ, ખામી, જરૂરત. આ એટલી મોટી એક પ્રાપ્તિ છે, એટલી મોટી પ્રાપ્તિ છે ને, વાત જ ના પૂછો. જે માણસને જ્યારે પણ આ વસ્તુ સમજાઈ જાય ને, ત્યારે મરણ્યો થાય.
પછી અર્થમ સાધ્યામી, ડુ ઓર ડાય, આ જ ભાવના એના હૃદયમાં પ્રગટે છે. તમે જગત માટે કેટલી મહેનત કરો છો? હમણાં પૂજ્ય ગુરુજી સાથે મેં વિચરણમાં હતા, ગુરુજી એકવાર વાત કરતા હતા, સભામાં ગુરુજીએ વાત કરી કે તમે બધા ગ્રહસ્થ ભક્તો સ્ટોરમાં 8-8, 10-10, 12-12, 14-14 કલાક જોબ કરો છો, એ જોઈને તો અમને એમ થાય છે, ઘણીવાર અમે થાકી જઈએ પણ અમને એમ થાય છે કે આ બધા ભક્તો આટલી ઉંમરમાં આટલી બધી જોબ કરીને થાકતા નથી, અમે કેમ થાકીએ? તમને તાળીઓથી વધાવો બધાને. અહીં અમેરિકામાં ઘરે બેસવાનું ગમતું નથી કોઈને. 82 વર્ષના બાપા પ્રાર્થના કરવા આવે, સ્વામી મહારાજને વિનંતી કરો લે ઓફ ન મળે. અમે મનમાં મનમાં કહીએ કે તમને તો લે ઓફ મળવો જ જોઈએ દાદા, હવે થાક નથી લાગતો. હું કહેવા એ માંગુ છું, આપણને આવા મહારાજ મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, પણ ક્યાંક મોટી ખોટ છે, એને ઓળખવી પડશે, એને શોધવી પડશે. ન્યૂટન, અતિ બુદ્ધિજીવી જે કોઈ માણસો થયા છે, બેન્જામિન ફ્રેન્કલિનની વાત આપણે સાંભળી, રવીન્દ્રનાથ ટાગોર જેવાની વાત સાંભળી, હૃદયથી સ્વીકાર કર્યો હજી હું પણ મારી જાતને ઓળખી નથી શક્યો. ન્યૂટન કહે છે, એલાસ આઈ એમ ઓનલી લાઈક અ ચાઇલ્ડ પિકિંગ અપ પેબલ્સ ઓન ધ સોર ઓફ ધ જાયન્ટ ઓશન ઓફ ટ્રુથ. સત્યના મહાસાગરના કિનારે છીપલા વીણનાર કોઈ છોકરો હોય ને, એટલો નાનો તુચ્છ એક બાળક હું છું. મારી શું હસ્તી, મારી શું હેસિયત ભગવાનની સામે? પરમ તત્વનો, પરમ સત્યનો જેણે એક રંચ માત્ર પણ અનુભવ કર્યો ને, એ મોટા પુરુષોના જીવનમાં એટલું દાસત્વપણું, એટલું દાસત્વપણું કલ્પના ન કરી શકો તમે. અને આપણે ઓહો, ઘણાને તો ફર ના કહેવાય, બોલો. હા, ગુણાતાનંદ સ્વામીની વાત છે ને, સ્વામી ખાલી એટલું જ કહ્યું, ભગત પગ ધોઈને આવો ને, ખોટું લાગી ગયું. મોદ્યું અમારું, ગામ અમારું બગડશે તો લાવવાનું પણ, બોલો થોડું. અમારે તો બાપજી શું કામ ડબડબ કરે છે વચ્ચે? પગ ધોવા ગયા તે ગયા, હજી સુધીમાં પગ ધોયા ને, હજી સુધી નથી આવ્યા, બોલો. જીવનમાં યાદ રાખો, ભગવાન પાસે, સંત પાસે ખપ લઈને જઈએ, ગરજુ બનીને જઈએ. મને યાદ છે આ પ્રસંગ, પીયુડા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. ઉત્સવનું ઉદઘાટન કર્યું રાજકોટ ગુરુકુલના પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ. સ્વામી હાજર હતા. પ્રથમ મંગલ પ્રવચન સ્વામીનું હતું. અનેક બ્રહ્મનિષ્ઠ સંતો, તમે બધા ભક્તો હાજર હતા. એ નાનકડા 5 મિનિટના પ્રવચનમાં એ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી હતી. સત્સંગમાં બે વાત બધા ભક્તો યાદ રાખજો, સત્સંગમાં હંમેશા આપણે ગરીબ થતા શીખીએ અને સત્સંગમાં ગરજુ થતા શીખીએ. કોઈકને ગરજ કરાવીએ નહીં, આપણે સામેને કચાલીને ગરજ કરીએ, સંતોની, ભક્તોની, મહારાજની, મોટા પુરુષની. બસ આ જો શીખી જઈએ ને, જગતમાં તો કેટલી ગરજ કરીએ છીએ. કોઈએ બહુ સરસ વસ્તુ લખી છે, સાંભળજો ધ્યાનથી. લખનારને વંદન કરવાનું મન થાય એવું સરસ લખ્યું છે. આરસ મટી ઈશ્વર બન્યો, પથ્થરને કહે છે. આરસ મટી તું ઈશ્વર બન્યો, પરંતુ કોઈકના ઘડિયા પછી. પથ્થર એ જ હતો જેના ઉપર લોકો પગ મૂકતા હતા, પેશાબ કરતા હતા, પણ ઘડનાર કોઈ મળી ગયો ને, ટકોરા મારનાર કોઈ મળી ગયો ને. કોણ મળી ગયો? બહુ સરસ કોઈક સાહિત્યકારે વાર્તા લખી છે, બહુ ધ્યાનથી સાંભળજો બધા, હા, જીવનમાં યાદ રાખવા જેવી છે. એક મંદિર, એમાં ભગવાનની મૂર્તિ. એક દિવસ મંદિરમાં પૂજારી, દર્શન કરનારા કોઈ ભક્તો હાજર ન હતા, એટલે અચાનક ભગવાનની મૂર્તિ અને સામે ટાઇલ્સ હતી, માર્બલ હતો, એ માર્બલની ટાઇલ્સમાંથી અવાજ આવ્યો. એ ટાઇલ્સ રડવા લાગી, રડતી રડતી બોલવા લાગી, પથ્થરની મૂર્તિને પૂછવા લાગી કે મૂર્તિ, તું અને હું આપણે એક જ ખાણમાં હતા, એક જ સલાટને ત્યાં હતા, એક જ શિલ્પીને ત્યાં હતા, પણ તારા એવા શું પુણ્ય કે બળભાગ્ય કે આજે તને લોકો ભગવાનની જેમ રાખે છે અને તારી સાથે રહેનારો હું અહીંયા નીચે જમીન પર છું, લોકો પગ મૂકે છે, લોકો પોતું મારે છે, તો તારામાં મારામાં એવી શું તફાવત રહી ગયો, તમારામાં મારામાં
ત્યારે પેલી મૂર્તિએ સરસ જવાબ આપ્યો, ટાઇલ્સ તને ખોટું ન લાગે તો એક વાત કરું, શું? એકદમ તારી વાત સાચી, આપણે એક જ ખાણમાં હતા, એક જ સાથે હતા, એક જ શિલ્પીને ત્યાં હતા, પણ તફાવત એટલો રહ્યો કે શિલ્પીએ હાથમાં ટાંકણું લીધું, હાથમાં હથોડી લીધી, ટાંકણા મારવાનું શરૂ કર્યું, હું તૂટી નહીં એટલા માટે મૂર્તિ બની અને લોકો મને પૂજે છે, અને તારા ઉપર ટાંકણા પડ્યા, તું તૂટી ગઈ એટલા માટે આજે પણ લોકો તારા ઉપર પગ મૂકે છે, ફેર આટલો જ છે. તમને નથી લાગતું આજે ટાંકણા મારનારા કેટલા, ખમનારા કેટલા? હે પ્રેમજી દાદા, ભીખુ દાદા, શ્રીજી મહારાજ વચનામૃતમાં કે નિત્ય 5 ખાસડા મારે, કેટલા બોલો? આજે કોઈ મારનારા મળે? કેમ કે મારનારને ખબર જ છે કે મારીશું તો. આજે તો લાડવાવાળા જોઈએ બધાને. હે વાલા ભક્તો, આપણે સાવધાન બનીએ. જૂના સમયમાં ધર્મશાળાઓ, આજની જેમ હોટેલો એમ ધર્મશાળાઓ હતી ગામો ગામ. લોકો રાત્રે સૂઈ ગયા હોય, સવારે એક માણસ આવે, મોટી ઝાલર લઈ વગાડે, બૂમ પાડતો જાય, એ ભાઈ જેને દૂર જવું હોય ને વહેલા જાગજો. શું કહે? જેને દૂર જવું હોય ને, લાંબો પંથ કાપવો હોય ને, વહેલા જાગજો, કે સાંજે તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જાઓ, રસ્તામાં જંગલમાં અટવાઈ ન જાઓ. એમ વાલા ભક્તો, અમે તો આ ઝાલર વગાડનારા છીએ, તમને એટલું જ કહીએ છીએ, અક્ષરધામ સુધી પહોંચવું હોય ને તો વહેલા જાગી જજો બાપા, આટલું કહીએ છીએ. બાકી તો આ પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની આ ચાલ્યા જ કરવાનું. શ્રીજી મહારાજના સમયમાં આપણે વિચારીએ, હમણાં સવારની કથામાં નીલકંઠ સ્વામીએ પણ એક દિવસ વાત કરી હતી, અલૈયા ખાચર, કેટલી ભક્તિ, કેટલું સમર્પણ, કેટલી સેવા, બધું જ હતું. એના ઉપદેશે કરીને તો 18 જેટલા સાધુઓ થયેલા. એ પોતે કેવા હશે? ભૂપેન્દ્ર કાકા કેવા હશે? પણ એક નાની એવી ઘટના ઘટી, તમે જાણો છો ને, મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા. વિચારો, ખોટ વગર થયું હશે? હા કે ના તો કયો, ખોટ વગર થયું હશે આટલું બધું કામ? એકાદ ડિજિટ તો આગો પાછો હશે કે નહીં? તમે કોઈને ફોન કરો ને તમે કહો જય સ્વામિનારાયણ, એ જય સ્વામી જગ્યાએ અંગ્રેજી સીધું ચાલુ કરી દે તો? તમે કહો ભાઈ નંબર તો સાચો દબાવવા, કોણ નીકળ્યો તો નંબર સાચો હશે? ક્યાંક તો પ્રોબ્લેમ હશે કે નહીં? આરસ મટી તું ઈશ્વર બન્યો, પરંતુ કોઈકના ઘડ્યા પછી, લોઢું મટી તું કંચન થયું, પણ પારસ અડ્યા પછી, ઝરણું મટી સાગર બન્યો એ ખુદને ભૂલ્યા પછી, અને માનવ મટી તું મુક્ત બન્યો તને સંત મળ્યા પછી, તને સંત મળ્યા પછી. ભાઈ, આ માનવ શરીરમાંથી મુક્ત બનવું હશે ને, આપણા તુચ્છ શરીરને આપણે પાવન કરવું હશે ને, તો એક જ રસ્તો છે, કોઈક સત્પુરુષને આપણું જીવન સોંપવું પડશે. હા, કેટલી અદ્ભુત સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત પંચરત્ન નામના ગ્રંથની આ પંક્તિ છે. મન કે ઘાટ સંગ નહીં જાના, શ્રી ગુરુ વચન અચલ ઠેકાના. મન કે ઘાટ સંગ નહીં જાના, શ્રી ગુરુ વચન અચલ ઠેકાના. મન કે ઘાટ સંગ નહીં જાના, વચન અચલ ઠેકાના. શ્રી ગુરુ વચન અચલ ઠેકાના. પ્રાણ ગયે ના તજના સોયે, વિમલ વિવેક કરો શુદ્ધ હોય. પ્રાણ ગયે ના તજના સોયે, વિમલ વિવેક કરો હોય. વિમલ વિવેક કરો શુદ્ધ હોય, વિમલ વિવેક કરો શુદ્ધ હોય. મુક્તાનંદ સ્વામીએ કેટલી અદ્ભુત પંક્તિ લખી. આ પંક્તિ તમને એટલા માટે આપી છે તમે ગાઈ શકો, તમે ઘરમાં સાથે રાખી શકો ને યાદ કરજો.
કેવા શબ્દો છે, મન કે ઘાટ સંગ નહીં જાના. કરોડો જન્મથી જન્મને મૃત્યુના ચક્રમાં આપણને ભટકાવે છે આપણું મન. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, મનનો વિશ્વાસ કરે એવા ત્યાગનો અમને ભરોસો નથી. મોટા મોટા ત્યાગી ને યોગી એને પણ મને પછાડ્યા છે. આપણે મન સાથે મિત્રતા કરીને બેઠા છીએ, ભજન પણ કરીએ છીએ મન મેળે, ભજન પણ કરીએ છીએ મનને સાથે રાખીને. બોલો, બધી જગ્યાએ એકદમ સાચું કહું. અમે હમણાં એક જગ્યાએ જતા હતા, એક ભગત ગાડી એટલી બધી સ્પીડમાં ચલાવતા હતા, ગુરુજીએ ટકોર કરી. ભગત જોજો હં, સ્પીડિંગ બહુ ના કરતા. તો પેલા ભગત હસતા હસતા શું બોલે, અરે ગુરુજી તમે બેઠા ને ઠાકોરજી બેઠા, હવે હું ચિંતા. લો, આપણે ભગવાનના મહિમાનો દુરુપયોગ કરીએ છીએ. જે મહિમા આજ્ઞા પાળવા માટે હોવો જોઈએ એ મહિમા આપણે શું કરીએ છીએ, થોડું બોલો, આજ્ઞા લોપવા માટે વાપરીએ છીએ. હવે ગાડી ભટકાશે તો ત્યાં ભગવાન રક્ષા કરવા આવશે? પોલીસ ઉભો રહેશે તો ભગવાન રક્ષા કરવા આવશે? શ્રીજી મહારાજે એટલા માટે શિક્ષાપત્રીમાં લખ્યું, અમારી આ શિક્ષાપત્રી જે પાળશે તે આલોક અને પરલોકમાં સુખી થશે. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા, સંતને માનીએ છીએ પણ સંતનું નથી માનતા. કેટલી અદ્ભુત વાત, મન કે ઘાટ સંગ નહીં જાના, શ્રી ગુરુ બચન અચલ ઠિકાના. સદગુરુએ જેમ કહ્યું હોય એમ કરવું. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર આપણે જાણીએ છીએ, મયારામ ભટ્ટ, આ બધા કેવા ભક્તો હતા, કેવી એમની સમજણ હતી, સદગુરુને કેવી રીતે એમણે સેવા હતા. મયારામ ભટ્ટ નાની ઉંમરમાં ગર્ભંગ થયા, મનમાં એક યુદ્ધ ચાલે, બીજું લગ્ન કરું ના કરું, બીજું લગ્ન કરું ના કરું. મનમાં વિચાર થયો, મારા સદગુરુ રામાનંદ સ્વામીને પૂછી લઉં. પૂછવા માટે આવે, સભામાં બેસી જાય, સભા ચાલે છે. બરાબર એ સમયે રામાનંદ સ્વામી સભામાં વાત કરે, સ્વામી કહે, કોઈ લગ્નના માંડવે હોય, ફેરા ફરતો હોય, ત્રણ ફેરા પૂરા થઈ જાય, અમારી પાસે આવે કે સ્વામી આપ પધાર્યા છો, આજ્ઞા આપો તો ચોથો ફરું. અમે એને કહીએ, ભાઈ હજી તું બચતો હોય તો બચી જા, પણ અમે એને ચોથો ફેરો ન ફરવા દઈએ, જગતના ખાડામાં ન પડવા દઈએ. આમ સ્વામીએ વાત કરી. મયારામ ભટ્ટ સભામાં બેઠા બેઠા માંડી વાળ્યું, જે એક ફેરો ન ફરવા દે નવા ચાર ફરવા દેશે. સભા પૂરી થઈ, અચાનક ભટ્ટજીને આવેલા જોયા. રામાનંદ સ્વામી પૂછ્યું, ભટ્ટજી કેમ આવ્યા છો? ના ના, બસ ગુરુ મહારાજ આપના દર્શને, આટલે દૂરથી દર્શન કરવા ન હોય, કંઈક કારણ હશે. ભટ્ટજી ગળગળા થયા, સ્વામી એક પૂછવા આવ્યો હતો. તો પૂછો ને, પણ સ્વામી પૂછવા જેવું નથી, સમાધાન મળી ગયું. માંડીને બધી વાત કરી અને ભટ્ટજી રડી પડ્યા, સ્વામી લગ્ન તો નથી કરવા પણ અંતરમાં ઊંડી તીખી વાસનાઓ પડી છે. અને રામાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યો, સ્વામી રાજી થઈ ગયા કે આની સમજણ કેટલી ઊંચી છે. અમારા એક વચનના આધારે આને લગ્ન કરવાનું ટાળી વાળ્યું, જા મયારામ અમે પ્રાર્થના કરીએ છીએ, હવે લાકડાના થાંભલાને સંકલ્પ થશે, તને સંકલ્પ થશે, આવા નિર્વાસનિક કરી મૂક્યા. વિચારો, પણ સાધુના વચનને માન્યું ત્યારે ને. મયારામ ભટ્ટની બીજી વાત, એકવાર જીવન છે ત્યાં પ્રશ્નો રહેવાના. આર્થિક વ્યવહારમાં છે ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થયા કરે, અને આમાં જગતમાં તો છે ને, તમને ખબર ને, પેલું કહેવાય ને, સાત સાંધો ને તેર તૂટે, એવું જ છે ને જગતમાં. આ બાજુથી દોરડું સીધું કરવા જાઓ તો આ બાજુથી ટૂંકું પડ્યું જ હોય. ઘણાના દુઃખ સાંભળીને તો અમારો વૈરાગ એટલો બધો મજબૂત થઈ ગયો ને, એમ થાય કે મહારાજે એમને બચાવી લીધા એવું થાય. હા, એટલા બધા બિચારા દુઃખી હોય, શારીરિક પ્રોબ્લેમ અથવા માનસિક પ્રોબ્લેમ અથવા પારિવારિક પ્રોબ્લેમ અથવા આર્થિક પ્રોબ્લેમ, ચાલુ ને ચાલુ એની પરંપરા પૂરી જ નથી થતી. ઊંટના બેસણા જેવું, પેલા ઊંટ હતા સો, અને એના માલિકને રસ્તામાં ઉતારો કરવાનો થયો, બધાને બેસાડવાના પછી આરામ કરવાનો. એમ કરતા 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 99 ઊંટને બેસાડ્યા, અડધી રાત પૂરી થઈ નથી, ચાલો હાશ હવે એક બાકી છે ને બેસાડીને પછી 2 કલાક સુઈ જાઉં, સવારે વહેલો નીકળી જાઉં. છેલ્લા ઊંટને બેસાડવા માટે જાય, ઊંટ થોડું લંગડું હતું, જલ્દી બેસે એવું હતું નહીં, અને આ થાકેલો હતો બરાબરનો, એક જ ઊંટ બાકી હતું, એટલે આણે બરાબરનો ધોકો લીધો અને જે ધોકો માર્યો ને બેસતું નથી, તે ઊંટ ધબ દન નીચે પડ્યું, 1 બેઠું 99 ઊભા થયા.
થઈ ગઈ રાત પૂર્યાની, આપણી દશા આવી છે કઈક. અરે સંસારમાં અનેક ઉપાધિ, અરે સંસારમાં અનેક ઉપાધિ, તાળી વાળી, અરે સંસાર સહજાનંદ વેલા પધારજો, એથી બહુ નામી બચાવજો, સહજાનંદ વેલા પધારજો. આ સંસારમાં ઉપાધિનો અંત આવવાનો જ નથી. કોઈ એટલું સરસ લખ્યું છે, મને આ વાક્ય એટલું બધું ગમી ગયું. ભગવાન કી કથા ઓર સંસાર કી વ્યથા, ઇસકા કભી અંત નહીં હોતા. ભગવાન કી કથા કા ઓર સંસાર કી, થોડું બોલો તમે, તમને કામ લાગે એવું છે, કાલે રડતા નહીં. સંસાર કી વ્યથા કા, દો ચીજ અનંત હે, દો કા અંત કભી નહીં હોતા. બોલો, મયારામ ભટ્ટને આર્થિક વ્યવહારે તકલીફ રહેતી, એટલે બે ભાઈએ પ્લાનિંગ કર્યું કે આપણે થોડો બિઝનેસ ચાલુ કરીએ, હવે નોકરી બંધ કરીને. અમારે એક હરિભગત એટલો સરસ, એવી સરસ એમને નોકરી ચાલે, એવી સરસ નોકરી ચાલે કે બે જણાને સારામાં સારો પગાર, ઘરમાં ઘરમાં સ્ટોર, સ્ટોરમાં નોકરી કરવાની, સ્ટોરના માલિકે ઉપર રહેવાનું આપેલું, અને કામ ઓછું કરે તોય પ્રોબ્લેમ નહીં, બીજા ચાર પાંચ માણસો હતા એની પાસે કામ કરાવી લઈએ તોય વાંધો નહીં. આમ નોકરીને આમ શેષ્ટ કરતાં પણ સારી સુવિધા, આવું સારું હતું. પણ આ ભગતના મનમાં એમ થયું કે હવે આપણે આમાં મહેનત કરીએ પણ જાજુ તો કોણ લઈ જાય, તકલીફ ત્યાં છે ને. એટલે હસબન્ડ વાઇફે સંકલ્પ કર્યો કે હવે આપણે આવો મોટો સ્ટોર લેવો તો આપણે ઇઝીલી આટલા પૈસા ભેગા થઈ ગયા છે. ગુરુજીને પૂછ્યું, ગુરુજીએ કહ્યું, ભગત જો સરખું ચાલતું હોય, મહારાજની દયા હોય તો પછી આપણે જે કરો વિચારીને કરજો, પણ એમણે તો એટલું મોટું સાહસ કર્યું, 2.5 મિલિયનની મોટેલ લીધી, બીજી બે સ્ટોર જોવાનું શરૂ કરી દીધું. ગુરુજીએ પણ રોક્યા, ભગત જોજો હા, અને બાપા પછી જે ખાડામાં ઉતર્યા, આ મયારામ ભટ્ટ એના ભાઈ ગોવિંદરામ ભટ્ટ બે જણા બેઠા કે આપણે હવે ધંધો કરીએ, કેનો કરીએ, એટલે શરૂ કર્યું કે પહેલાં વિચાર કર્યો કે આપણે કાપડનો કરીએ, પછી વિચાર કાપડમાં આટલાનું આવશે ને આટલું આપણે વેચશું ને એમાંથી આટલો ફાયદો થાય ને આટલું નુકસાન, એટલે અડધી રાત પૂરી થઈ પછી વિચાર કર્યો એક કામ કરીએ, કાપડમાં નહીં મજા આવે, આપણે કરિયાણાનો બિઝનેસ કરીએ. આમ વાતો કરતાં કરતાં સવારે કુકડા બોલ્યા. ત્યાં મયારામ ભટ્ટે કહ્યું, ભાઈ હજી તો ધંધો શરૂ કર્યો નથી, તમે બધા સમજી ગયા તાળીઓથી બતાવો, પણ તોય આવતીકાલે પાછો સારો ધંધો મળતો હશે. તો મયારામ ભટ્ટ મૂંઝાઈ ગયા કે આ તો હજી શરૂ કર્યો નથી, ત્યાંથી કુકડા બોલવા માંડ્યા. આખી રાતોના ઉજાગરા થઈ ગયા, જો શરૂ થયા પછી શું થશે. તમે શાસ્ત્રમાં લખ્યું સાંભળો, મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટ બે ભાઈએ હાથમાં પાણી લીધું, પ્રતિજ્ઞા કરી કે આજ પછી જિંદગીમાં હવે ધંધાનું ક્યારે વિચારવું જ નથી, મહારાજે જ્યાં રાખ્યા છે, મહારાજે જેમ રાખ્યા છે, આના જેવું સુખ આખી દુનિયામાં ક્યાંય નથી. તાળીઓથી બતાવો, હા બોલો. પેલા મહેસાણાના ભાઈએ છે ને વિડીયો હમણાં પબ્લિશ કર્યો છે, અહીંયા બતાવવા જેવો જ તમને, એક નંબરમાં, બે નંબરમાં, ત્રણ નંબરમાં બહુ આવે છે ને, એ અમેરિકાના જ ભાઈ છે, એને વિડીયો મોકલ્યો છે બધા માટે. એ મહેસાણા વાળા ભાઈઓ, અમેરિકા ન આવતા, હું જો આ પોતું કરું છું, મજૂરી કરું છું, તમે બંગલામાં લીલા લેર કરો છો ત્યાં, હે 50 લાખ 75 લાખનું દેવું કરીને આવું, એના કરતા ભગવાને એટલું આપ્યું ત્યાં શાંતિથી ન જીવીએ. પોતાની ખોટ દેખાણી, મયારામ ભટ્ટને ભૂલ સમજાઈ ગઈ. હું એમ નથી કરતો ન કરવું, પણ આપણે બીજાનું જોઈને જ્યારે કરવા જઈએ છીએ ને, ત્યારે આપણે ઘણીક વાર બહુ મોટી ભૂલ કરીએ છીએ. બીજાનું જોઈ જોઈને જાજા ભાગના જીવે છે. દેખાદેખીનો યુગ એટલો ખતરનાક આવ્યો છે,
બાકી મહારાજે ભગવાને દરેકને પોતાની શક્તિ બુદ્ધિ લાયકાત કરતા વધારે જ આપ્યું છે. ઊંડાણથી વિચારો તો શ્રીજી મહારાજના સમયમાં આવા હરિભક્તો હતા. પોતાની અંદર લોભને ઓળખી જતા, પોતાની અંદર પડેલા માનને ઓળખી જતા. રૂપરામભાઈ ઠાકર અને નંદરામ ઠાકર બે ભાઈઓ હતા, ઉમરેઠના બહુ સારા પવિત્ર બ્રાહ્મણો હતા, મહારાજનો ખૂબ રાજીપો હતો. રૂપરામભાઈને થોડો લોભ વધારે, સ્વાદ પણ વધારે. અને આ દોષ બધા કેવા છે, એક ગુણ આવે ને, એક ગુણ આવે એની પાછળ બીજો ગુણ ન આવે, પણ એક દોષની પાછળ બીજા દોષ તો પ્રેમથી આવી જાય. તમારા ઘરે પ્રસંગ હોય તો એ પ્રસંગમાં તમારે મોટા માણસને બોલાવો હોય તો રૂબરૂ જવું પડે, આમંત્રણ આપવું પડે, પત્રિકામાં નામ છાપવું પડે, ત્યારે માણ માણ મોટા માણસ આવે કે ના આવે. પણ અમુક માણસને ના પાડી હોય ને, આ દેશમાં સારું છે પણ ઇન્ડિયામાં તો તમને ખબર ને, આપણા પ્રસંગોમાં 100-200 માણસ એવા ગણી જ નાખવાના જે હાવ નવરા. લગ્નનો પ્રસંગ હોય, સમયા હોય, આપણે ઇન્ડિયામાં શાકોત્સવ કરીએ ને પોલીસ બેસાડવી પડે. આવે એનો વાંધો નહીં, પણ ધક્કા મારીને જે ભક્તો આવ્યો એ બધાને હેરાન કરી નાખે. બોલો, કહેવા એ માગું છું, જીવનમાં દુર્ગુણો ક્યારે આવી જાય છે, ક્યાંથી આવી જાય છે કોઈને ખબર નથી. ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી. અને સદગુણ માટે કેટલી મહેનત કરીએ ત્યારે પણ જીવનમાં એક સદગુણ બરાબરનો તૈયાર થતો નથી. ભગવાન સ્વામિનારાયણના ભક્તો કેવા હતા, આ રૂપરામ ઠાકોર શ્રીજી મહારાજના સાક્ષાત સેવામાં હતા. મહારાજને થાળ આપો, સંતો ઘરે પધાર્યા છે, સંતો ભક્તો જમી રહ્યા છે, રસની રસોઈ કરાવી. એ જમાનામાં સારામાં સારી મોંઘામાં મોંઘી રસોઈ, રસ અને રોટલી, કેરીનો રસ છે સરસ મજાનો, મહારાજ પીરસે છે, સંતો ભક્તો જમે છે, મહારાજ પણ જમવા બેઠા છે. પણ થયું શું ખબર, એ જમાનામાં ગોળ વગેરે મોંઘા હતા, સાકર વગેરે બહુ મોંઘા હતા. એટલે નંદરામભાઈએ રસમાં ગોળ કેવું નખાવેલું નહીં, રસ ખાટો બહુ. મહારાજને પૂછે, મહારાજ કેવો છે રસ, થાળ કેવો છે? શ્રીજી મહારાજે બે ચાર વાર કહ્યું કે રૂપરામભાઈ, આમાં જો ખાંડ કે ગોળ હોત ને તો મણા રહી જાત. મહારાજના પ્રસાદીના શબ્દો, હા, તો બહુ સારું થાત. રૂપરામભાઈ ન સમજી શક્યા. એને એમ કે હવે ખાવાનો જ છે ને, થોડો ગોળ વધારે હોય કે ઓછો શું ફેર પડે છે. પછી બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠા, બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરી, મહારાજ આગ્રહ કરીને પીરસવા ગયા. મહારાજને કે, મહારાજ મારા માથે ચોટલી રહી છે કે નહીં જોત જરાક. તોય રૂપરામભાઈ ન સમજી શક્યા. પછી જમવા બેઠા ને ત્યારે ખબર પડી, ઓહો આટલો ખાટો, બળવા જેવો, આમાં ક્યાં રાજીપો થાય. તોય ન સમજી શક્યા. એને એમ થયું કે હવે આટલા બધા પૈસાનો ખર્ચ ક્યાં કરવો, સંતો ભક્તોનું પેટ ભરાઈ જ ગયું છે ને. શ્રીજી મહારાજ ધામમાં ગયા. ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં રહેતા હતા, સ્વામીનો સમાગમ કર્યો. અદ્ભુત મુક્તાનંદ સ્વામી લખે છે, જુઓ, સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મીટાવે સબ ભવ તાપા. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મીટાવે સબ ભવ પાપા. તાળી પાડી. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મીટાવે સબ ભવ પાપા. સંત સંગત મેં નિજ પાપા, સંત મીટાવે સબ ભવ તાપા. તાતે પાપન રખના ગોઈ, તાતે પાપન રખના ગોઈ, તાતે પાપન રખના ગોઈ, તાતે પાપન રખના ગોઈ. વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ. ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા. એકવાર સ્વામી વાત કરતા હતા અને સ્વામીની વાતમાં મહારાજને રાજી કરવાની વાત આવી. રૂપરામભાઈને આ ઘટનાથી યાદ આવી ગઈ, મેં સેવા કરી, ખર્ચો ઘણો કર્યો, પણ મહારાજનો રાજીપો ન લઈ શક્યો. સ્વામી પાસે નિખાલસ થયા. તાપતે પાપન રખના ગોઈ, સંતાડીને પોતાના મનમાં કપટ પાપ રાખવું નહીં, સંત પાસે નિખાલસ થઈ જઈએ, એકરાર કરી લઈએ.
ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, રૂપરામ તમે બહુ મોટી ખોટ ખાધી. બ્રહ્માનંદ સ્વામીએ ટકોર કરી, શ્રીજી મહારાજે ટકોર કરી, તો પણ તમે સમજી ન શક્યા, રુચિ જાણી ન શક્યા, સેવા કરી છતાં રાજીપો લઈ ન શક્યા. રૂપરામને એટલું બધું દુઃખ થયું, મહારાજ તો ધામમાં જતા રહેલા, હવે શું કરું સ્વામી, હવે શું કરું. સ્વામી કે એક કામ કર, આ રસાસ્વાદે તને હેરાન કર્યો, ગોળના એક નાના એક ગોળના ટુકડાને લીધે તું મહારાજનો રાજીપો ન લઈ શક્યો ને, નિયમ રાખ ગોળ નહીં ખાવાનો, આપણા સત્સંગના ઇતિહાસમાં લખાયું. રૂપરામભાઈ ઠાકોરે પરિવાર સાથે પ્રતિજ્ઞા કરી, હવે આખી જિંદગી ગોળ નહીં ખાવ. રૂપરામભાઈ ઠાકોર એના ઘરે આખી જિંદગી ગોળ ન ખાધો, મહારાજને રાજી કરવા માટે વિચારો. અને આપણા શાસ્ત્રોમાં ત્યાં સુધી લખાણું કે પછી રૂપરામભાઈ ઠાકરની પેઢીમાં ઉમરેઠ ગામના જે પરિવારના ભક્તો હતા એની બીજી પેઢી, ત્રીજી પેઢી, ત્રણ ત્રણ પેઢી સુધી આખી ત્રણ પેઢીએ ગોળ છોડી દીધો, કારણ કે આ ગોળના ટુકડાએ એમને ભગવાનને રાજી ન કરવા દીધા. તાળીઓથી વધાવો, આને કહેવાય પોતાની ખોટ ઓળખી. કેવી અદ્ભુત વાતો છે, જેને ખપ જાગીને એ આ કરી શકે, જેને ખોટ દેખાય ને એને ખપ જાગે છે. ખોટ દેખાણી, મહારાજ મળ્યા, સેવા કરી છતાં રાજીપો ન મેળવી શક્યા. કેવી પંક્તિઓ છે જુઓ તો ખરા. હમણાં પૂજ્યપાદ ગુરુજી સાથે મેં ગયા હતા વિચરણમાં. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મિટાવે સબ ભવ તાપા. બધા બોલો ને, બહુ સરસ લાગશે. હા, આટલા બધા ભક્તો બેઠા છે. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મિટાવે સબ ભવ. ગાઈએ. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત મિટાવે સબ ભવ તાપા. સંત સંગત મેં કટે નિજ પાપા, સંત સંગત અદ્ભુત વાતો છે. સાધુનો સંગ કરે ને એના પાપ ટળે છે, એના તાપ ટળે છે, એના સંતાપ પણ ટળે છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પદ્રુમસ્તથા, પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમઃ. પાપ તાપ અને સંતાપ હરનાર જો કોઈ હોય તો સાચા સંતનો સમાગમ છે. વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ, આ એવા ગુરુદેવ આપણને મળ્યા છે. આલોકમાં પણ સુખી કરશે ને પરલોકમાં પણ સુખી કરશે એવા ગુરુદેવ મળ્યા છે. આ સભામાં બેઠેલા કેટલા ભક્તોને ખબર છે, લલિત કાકા, સંતનું હૃદય કેટલું કોમળ હોય. હમણાં એક એવી ઘટના ઘટી, અમે ગુરુજી સાથે વિચરણમાં હતા અને ઇન્ડિયાથી એક હરિભક્તનો ગુરુજીના ફોનમાં મેસેજ આવ્યો કે ગુરુજી મારે ખાસ કામ છે, વાત કરવી છે. ગુરુજીએ ફોન કર્યો, સુરતના હરિભક્તે વાત કરી, એમના દીકરાએ ઝેર પીધું. એકને એક દીકરો ઝેર પી લે, ભર યુવાનમાં અવસ્થામાં હતો, માતા પિતા માટે આંધળાની લાકડી સમાન હતો, દીકરાએ ઝેર પીધું. ઘટના ઘણી લાંબી હતી અને બધી વાત કરી. હવે ગુરુજી બચી તો ગયો છે, તમે એને સમજાવો કેટલું ગાંડપણ કરે છે, એને પોતાની જવાબદારીનું જ્ઞાન નથી, મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ ખબર નથી. ગુરુજીએ ફોન કર્યો પણ એને ફોન ઉપાડ્યો નહીં. ગુરુજીએ ઇન્ડિયા સંતોને ફોન કર્યો, દિવ્ય સ્વામી વગેરેને, કે તમે ત્યાં જાઓ, આ દીકરાને મળો, એને પ્રેમથી સમજાવો, માતા પિતાની સેવા કરે કહો અને મારી જોડે વાત કરાવો. હું જોડે હતો. લાગ લગડ ચાર ચાર કે પાંચ પાંચ દિવસ સુધી ગુરુજી એવરીડે પેલા છોકરાને સમજાવતા હતા. તમે વિચાર તો કરો,
એ નાના દીકરા પાસેથી શું મળવાનું છે, એ સંતને શું લેવાનું છે, એ સંતને ત્યાં શું જોઈએ છીએ. અરે મોડી રાત્રે જાગી જાગીને ગુરુજીને ફોન કર્યો છે ત્યારે આપણને થાય કે પાપ તાપ અને સંતાપને ટાળેવા સંત આપણને મળ્યા છે. ગુરુજી બોલે છે ને ઘણી વાર આપણે શ્રવણ કરીએ છીએ કે સંસારમાં રહેનારો એટલે સંસારી કોણ છે, પોતાની ચિંતા કરે સંસારી છે. અને સંસાર આખાને છોડ્યા પછી આખા સંસારની ચિંતા કરે સંત છે. સંત ક્યારેક ટકોર કરે એની કડવી વાતમાં પણ આપણને મીઠું ફળ મળે છે. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે વાતોમાં કહે, આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જશે અને જગતના જીવ મસરૂના ગાદલામાં સુવારશે ને તો એ નરકમાં નાખશે. સાધુ ક્યારેક કડવી ટકોર કરે કોણ ખમી શકે, ખપવાળો. ગઈ સભામાં વાત સાંભળી હતી, મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે આવે, સ્વામી અગ્નિ પરીક્ષા કરી. કેટલા મોટા મહંત હતા, કેટલા મોટા સંત હતા, સ્વામીએ શું પરીક્ષા લીધી ખબર છે કોઈને? એક દાદા, દાદાને તાળીઓથી વધાવો. બાકી તો મેનું ગયા શનિવારે શું હતું ને આ શનિવારે માફ કરજો, પણ થોડી હવે યાદ રાખવાની જરૂર છે. મુક્તાનંદ સ્વામીની કેટલી મોટી અગ્નિ પરીક્ષા રામાનંદ સ્વામીએ કરી. કથા સાંભળવાની ના પાડી, કથા સાંભળવા માટે મુક્તાનંદ સ્વામી નવેડામાં, નવેડું એટલે ખબર પડે ને તમને, પેશાબ ટોયલેટની જે જગ્યા હોય ત્યાં ઊભા રહીને વરસતા વરસાદમાં અંધારામાં અંધારી રાત્રિમાં ત્યાં ઊભા રહીને કથા સાંભળતા. શું મુક્તાનંદ સ્વામીની સાધુતા! કેમ આજે 200 વર્ષ પછી સ્વામીને યાદ કરીએ છીએ? અને સ્વામી સાધુ થવા માટે રામાનંદ સ્વામી સાથે રહેવા માટે આવે, તુલસીદાસજીએ રજા ચિઠ્ઠી આપી, આપણે ગઈ સભામાં આખી વાત કરી હતી એટલે ફરી રિપીટ નથી કરતો. અને સ્વામી પાસે આવે, ચિઠ્ઠી બતાવે, સ્વામી કે મુકુંદદાસ, અમારે આ બંધિયાના મૂળુભાઈ છે ને એને ત્યાં કોઈ નોકર નથી, હળાકનાર માણસ નથી, તો તમે થોડા દિવસ હળાકવા જાઓ ને. ભગવા કપડાં ઉતારી, ધોળા કપડાં પહેરાવી, સાધુ બનવા આવનાર, મહંતાઈ છોડનાર એ સંતને, એ મહાપુરુષને એક ગ્રહસ્થ હરિભક્તને ત્યાં હળ હાંકવા માટે મોકલી દીધા. અને મુક્તાનંદ સ્વામીના ચહેરાની રેખા પણ બદલી નહીં, એક સદગુરુના વચને હળ હાંકવા તૈયાર થયા એ પછી મુક્તાનંદ સ્વામી બની શકે. વંદન કરીએ એવા સંતને. ટકોરા ખમી શકે ને તો એ તૂટે નહીં ને એ મૂર્તિ બને, અને તૂટી જાય શું બને? થોડું બોલો જોરથી, યાદ રાખજો. શું અદ્ભુત આ સત્સંગની બધી વાતો છે. હાથિયા પટગર પોતે એટલા બધા ક્રોધી હતા. એકવાર અડધી રાત્રે બાથરૂમ જવા માટે ઊભા થયા, ઊંઘ આંખમાં ભરાણી છે, બાથરૂમ લાગી છે, આવતા આવતા ગાડા સાથે પગ અથડાયો, આંખો પૂરી ખુલ્લી નહોતી એટલે તે ગાડા સાથે પગ અથડાયો, ગાડાને બચકું ભર્યું, બે દાંત પડી ગયા. બોલો, આવા ક્રોધી જોયા છે તમે કોઈ? અરે બાપા આને મારી નાખે, આવા ક્રોધીઓ છે દાદા. હા, આ તો તમારી બધી અત્યારની તો વાતો મારે કરાય નહીં. ખોટને ઓળખતા નથી આપણે, આપણી ભૂલ છે. કેમ આપણે કહી શકીએ અમારામાં ક્રોધ નથી? થોડું અંતરમાં તપાસ તો કરીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ, મદ, માન, અભિમાન કરોડો જન્મથી આપણને હેરાન કરનારા છે. આપણે એને ઓળખી જ નથી શક્યા, આપણે એને મિત્ર માની લીધા છે. આ તો આપણી ભૂલ છે, એટલે તો ખપ જાગતો નથી. કેવી અદ્ભુત વાત! શ્રીજી મહારાજને ખબર પડી. શ્રીજી મહારાજે હાથિયા પડગરને બોલાવ્યા, મુક્તાનંદ સ્વામીની સાથે રાખ્યા, સ્વામીને કહ્યું, સ્વામી થોડું સમજાવો. હા, સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. તાળી પાડી. આટલા બધા ભક્તો, મુક્તાનંદ સ્વામીની લખેલી પંચરત્ન ગ્રંથની કેટલી અદ્ભુત પંક્તિ છે. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ.
साचे सदगुरु सेवो भाई, साचे सदगुरु सेवो भाई, जो देवत हरे प्रगट बताए, जो देवत हरे प्रगट बताए, प्रगट दरस बिना भव जल तरना, प्रगट दरस बिना भव जल तरना, ज्ञाते अचल ज्ञान उर धरना, ज्ञाते अचल ज्ञान उर धरना, ज्ञाते अचल ज्ञान उर धरना, ज्ञाते अचल ज्ञान उर धरना। साचा सद्गुरु परमात्मा में जोड़े छे, પિતાનો પરિચય સગી માં કરાવે છે। મુક્તાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિનો મહિમા એવો કહ્યો એવો કહ્યો, હાથિયા પડગરના રહીયામાંથી ક્રોધ તો ગયો, કામ તો ગયો, પણ હાથિયાએ નક્કી કર્યું હવે મારે સાધુ બનવું છે, સંત બન્યા, નિર્માનાનંદ સ્વામી નામ પડ્યું અને આખી જિંદગી નિર્માની થઈ, દાસના દાસ થઈ, મહારાજને રાજી કરી લીધા। તાળીઓથી વધાવીએ, શું આ કથાઓ છે! એટલે તો વચનામૃતમાં મહારાજે કહ્યું, 100 જન્મની કસર ભગવાન અને ભગવાનના સંતની સરખી સેવા કરે તો આને આ જન્મે ટળે। શું અદભુત વાતો છે વાલા ભક્તો, આવી તો કંઈક વાતો છે। અમદાવાદના દામોદરભાઈ હતા, બહુ સારા સેવાભાવી હતા। એની સેવાની તો એટલી બધી વાતો છે, એટલા બધા પ્રસંગો છે। શ્રીજી મહારાજના હજુરી સેવક હતા, એટલે 24 અવર મહારાજની જોડે રહેનારા। એકવાર મહારાજને બાથરૂમ લાગી, બાથરૂમ મહારાજને એટલી બધી લાગી નાડી છૂટે નહીં, મહારાજે બૂમા બૂમ કરી મૂકી, ભાઈ છોડો નાડું જલ્દી, અને બધા દોડતા દોડતા આવ્યા, પણ મહારાજની નાડી ખબર નહીં કોઈ એવી ટાઈટ બાંધેલી, જૂના સમયના નાડા ખબર છે ને તમને, નાડું છૂટે નહીં, અને મહારાજ ઠેકડા મારે, પગ ઉછાળે, મનુષ્ય ચરિત્ર છે ને મહારાજનું। એમાં દામોદરભાઈ કે ઉભારો ઉભારો મહારાજ, એણે મોઢાથી નાડી છોડવાનું ચાલુ, મહારાજ કે જલ્દી ખોલ નકર તારું મોઢું બગડશે, બોલો। આવા સેવક હતા, પણ સ્વભાવી સ્વભાવ છે, દોષી દોષ છે, એના બધા ઓળખી શકતા હતા, આપણે નથી ઓળખી શકતા, આટલી જ મિસ્ટેક છે। શ્રીજી મહારાજ ધામમાં ગયા, દામોદર નાની ઉંમરે ગર્ભંગ થયા, એના ધર્મપત્ની મરી ગયા, હૃદયમાં ખૂબ વાસના પડેલી, બીજું લગ્ન કર્યું, રામ પ્રતાપજીભાઈને ખબર પડી, દામોદર અમદાવાદથી આશીર્વાદ લેવા, બીજા લગ્ન કર્યા પછી દર્શન કરવા માટે આવેલા રામ પ્રતાપજી મહારાજ શ્રીજી મહારાજના મોટા ભાઈ લાકડી લઈને મારવા દોડ્યા। હવે જે શબ્દો કીધા એ તો બધા બોલાયવા નથી, શ્રીજી મહારાજની જોડે તું રહ્યો, આટલો બધો સત્સંગ કર્યો અને આ ધંધો કર્યો, એવા તિરસ્કારના શબ્દો કહ્યા, એટલો બધો ઠપકો આપ્યો, પણ દામોદરે હાથ જોડ્યા, મોટા ભાઈ હવે લાકડી મારશો કે લાતો મારશો, પણ આ સત્સંગને આ મહારાજને તો નહીં છોડવું, નહીં છોડવું, નહીં છોડવું। તાળીઓથી વધાવો, કેવો ખપ હતો એ લોકોને, એને ખબર છે કે આખી દુનિયામાં કામ ક્રોધ લોભ આખી દુનિયામાં ડૂબી ગઈ છે, પણ આ મહારાજ આ સંતો એના સંગેથી જ કામ ક્રોધાદિક દોષો ટળશે, એના સંગેથી જ આ માયાને આપણે તરી શકશું, એના સંગેથી જ ભગવાન સુધી આપણે પહોંચી શકશું, બાકી કોઈ સાધન નથી। લો, કારિયાણી ગામના જોઈતા ખાચર રાજા હતા, વસ્તા ખાચરના દીકરા, પેલી ઉતરીવાળી જે કથા છે ને, આજે વડતાલ અક્ષરભુવનમાં બીજા માળે ઉતરી છે અત્યારે ઓરિજિનલ સોનાની, એ જોઈતા બાપુ ગામના રાજા, ગામમાં ભવાયા આવેલા, ભવાયાને એમ કે ગામના મોટા માણસ આવે તો આપણો ખેલ જામે, ખૂબ આગ્રહ કર્યો, બાપુએ ના પાડી, વચલો રસ્તો કર્યો, બાપુ તમે પહેલાં આવીને જતા રહેજો, એટલે તમે આવ્યા કહેવા ને તમારા ભગવાનની આજ્ઞા પણ કહેવાય। એક મોટા માણસ તરીકે જોઈતા બાપુ ગયા, ખેલ શરૂ થતા પહેલાં તો ત્યાંથી નીકળી ગયા, ઈ જમાનાના ભવાયા છે ને, રામાયણનો ખેલ કરતા મહાભારતનો ખેલ, હા આજના ભવાયાની વાત નથી કરતો, ઈ ભવાયા તો બહુ સારા હતા, વર્ષમાં એક જ વાર આવે ગામની બહાર, ગામની અંદર નહોતા આવતા, ને આજના ભવાયા ખિસ્સામાં બેસી ગયા છે, વિચાર તો કરો। હમણાં અમે વિચરણમાં ગયા તો અમારે છે ને ગુરુજીનું તો આવું બહુ ઓબ્ઝર્વેશન, એક હરિભક્તના ઘરે બધા હરિભક્તો નીચે સૂતા હતા, તે ગુરુજી રાત્રે ફોન ચાલતો, ભાઈ બહાર નીકળ્યા, ગુરુજીએ જોયું, ગુરુજી કે અવતારે આ શું, ગોદડાની અંદરથી વીજળી થાય, લબુક જબુક લાઇટ થાય,
એટલે ગુરુજી કીધું શું છે ભાઈ, હવે આ ગોદડું ઓઢીને ફોન ચાલુ કરી એમાં ટીવી જોયે, બોલો આ ભવાયા તો જો અત્યારના. એટલે જોઈતા બાપુ ગયા અને પાછા આવતા રહ્યા. પણ સત્સંગ એ જમાનામાં તો એવો હતો, ચારે બાજુ વાત ફેલાણી, ગામમાં મંદિરમાં હરિદાસ કરીને એક સંત હતા, સ્વામી સુધી વાત આવી, સ્વામીને એટલું બધું દુઃખ થયું. આવા મોટા હરિભગત શ્રીજી મહારાજના બે હાથ જેના માથે પડ્યા છે અને ભવાયા જોવા જાય. સ્વામી સવારે બેઠેલા અને જોઈતા બાપુ આવ્યા મંદિરના દરવાજે, જોઈતા બાપુને જોતા સાથે કાઠલો જાયલો, ધક્કો માર્યો. ગામના રાજા હતા, આટલા પ્રતિષ્ઠિત માણસ હતા, ધક્કો મારી દીધો. શું મોઢું લઈને મંદિરમાં આવો છો, પગ ના મુકતા મંદિરમાં ભગવાનના ભગત થઈને ભવાયા જોવા જાઓ છો? સાધુએ આવા શબ્દ કહ્યા. હા, આ સત્સંગની વાત લખી છે, બોલું છું. જોઈતા બાપુએ પોતાની મોજડી ઉતારી નાખેલી, પોતાની મોજડી હાથમાં લીધી, પોતાની મોજડી હાથમાં લીધી અને સ્વામીને કીધું, સ્વામી હું તમારી આગળ મોજડીની જેમ દાસનો દાસ છું, તમારા ચરણનો સેવક છું. તમે લાતો મારશો, ધક્કો મારશો, પણ મંદિર વિના સાધુ વિના મારાથી નહીં રહેવાય. સ્વામી મારી ભૂલ થઈ, પ્રાયશ્ચિત આપશો એ પ્રાયશ્ચિત કરીશ, પણ મને મંદિરમાં આવવા દો. તાળીઓથી વધાવો, કેવો ખપશે, કેવો ખપશે બોલો. જગતના માણસો પૈસા માટે ખપ રાખે છે, ભોજન વગેરે પદાર્થો માટે ખપ રાખે છે, પત્ની પુત્રાદિકની આગળ ખપ રાખે છે. ભગવાન અને સંતની પાસે ખપ રાખનારા કેટલા? ખપ નથી રહેતો એનું કારણ છે ખોટ દેખાતી નથી. ખોટ નથી દેખાતી એનું કારણ છે પ્રથમનું વિસ્મું, જોનારો બધું જુએ છે પણ પોતે પોતાની જાતને જોતો નથી. બોલો, બધાનું આનું આ વાકું, પહેલાંનું પેલું વાકું, પહેલાંનો આમ સ્વભાવ, પહેલાંનો બોલવાનો સ્વભાવ, પહેલાંનો ચાલો, પણ આપણા કેટલા ખબર છે ખરી? હા, તમને શું વાતો છે આ સત્સંગની. હું કહેવા એ માગું છું, આ પ્રશ્ન એક બહુ વેધક હતો, એટલો વાસ્તવિક પ્રશ્ન હતો. શ્રીજી મહારાજે તો સાગરમાં એના ઉપર એટલી બધી વાતો કરી છે. ભગવાનની કૃપા કોને કહેવાય. એકવાર આ પંક્તિનું ગાન કરી આવો, કથાને સમાપ્ત કરીશું. હરી કૃપા બીનું દોષ ની જ કેરા, દેખે મેન આવે કો વેરા. હરી કૃપા બીનું દોષ ની જ કેરા, દેખે મેન આવે કો વેરા. હરી કૃપા બીનું દોષ ની જ કેરા, દેખે મેન આવે કો વેરા. હરી કૃપા બિન દસ નિજ કેરા, દેખે મેન આવે કો વેરા. નિજ કો દોષ દે ખાય જાકો, નિજ કો દોષ દે ખાય જાકો, નિજ કો દોષ દે ખાય જાકો, નિજ કો દોષ ગાઈએ સબ પ્રેમ છે. હરિ કી કૃપા જાન ના તાકો, હરિ કી કૃપા જાન ના તાકો, હે હરિ કી કૃપા જાન ના તાકો, હરિ કી કૃપા જાન ના તાકો. વાલા વાલા, તો બસ આપણને આપણા રોગની ખબર છે, મને કોલેસ્ટ્રોલ છે, મને બ્લડ પ્રેશર છે, મને આ છે, મને ડાયાબિટીસ છે. આપણા રોગની આપણને ખબર છે, આપણો રોગ આપણને કોઈ બતાવે એને આપણે ડોક્ટર કહીએ અને પૈસા આપીએ છીએ, થેન્ક યુ તમે રોગ બતાવ્યો. આપણા દોષ કોઈ આપણને બતાવે, આપણા કોઈક સ્વભાવ આપણને બતાવે, એના પ્રત્યે આપણને કૃતકૃત્ય ભાવ જાગે છે ખરો? ઉલટાનો કોઈ એક શબ્દ બોલે ને, જા જા તારામાં 70 છે, હું કહેવા આવ્યો તું લો. ક્યાં દાસપણું, ક્યાં મહિમા, ક્યાં દિવ્ય ભાવ? હું આ વાત એટલા માટે કરું છું, આ લોયાધામ પરિવારના ભક્તોને તો વંદન કરવાનું મન થાય એવા તમારા જીવન છે, પણ તેમ છતાં સાવધાની રાખવી પડશે, ગાફલાઈ કાઢવી પડશે. શ્રીજી મહારાજને રાજી કરવા હશે, આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરવો હશે, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું હશે. તો વાલા ભક્તો, આ મહારાજના મુક્તો જે રસ્તે ચાલ્યા ને, એ રસ્તે તમારે અને મારે ચાલવું પડશે, આટલું નક્કી રાખજો. આત્માનંદ સ્વામી જેવા, પરમ ચૈતન્યાનંદ સ્વામી જેવા, બરાબર, દામોદર ભક્ત જેવા, હાથિયા પટગર જેવા, આવા મોટા મોટાની વાતો સાંભળી આ તો બધા ગરુડ કરતા મોટા મહાન છે મુક્તો, આપણે તો મચ્છર પણ નથી. આપણે તો સાવધાન રહેશું, આજ્ઞામાં રહેશું, એમાં જ આપણું કલ્યાણ છે. માટે વાલા ભક્તો, સત્સંગમાં ખપ જગાડીએ
અને ખપ ક્યારે જાગે? ખોટ દેખાય ત્યારે. ખોટ કોને દેખાય? ભગવાનની, થોડું બોલો, ભગવાનની કૃપા થાય ને એને ખોટ દેખાય, બીજાને ન દેખાય. એક સાગરની છેલ્લી પંક્તિ ગાઈ લઉં છું, જુઓ શ્રીજી મહારાજ સાગરમાં શું બોલે છે. પાપ બલત હે જાહે સો નિજ દોષ કુ જાન સકે, પાપ બસત હે તાહે આપ કો દોષ ન દેખ પરે, આપ કો દોષ ન દેખ પરે. જેના પાપ બળી જાય છે એને પોતાના દોષ દેખાય છે. જ્યાં સુધી અંતરમાં પાપ ભર્યા હોય ત્યાં સુધી જીવ પોતાના દોષને ઓળખી નથી શકતો. માટે દુનિયાને જોવાનું બંધ કરીએ, આપણી જાતને જોવાનું શરૂ કરીએ. બીજાના સ્વભાવ, બીજાના દોષ બહુ જોયા, બીજાને સ્વીકારતા શીખીએ. ગમે તેવો છે એને સ્વીકારી લઈએ, દિવ્ય ભાવથી સ્વીકારીએ, મહિમાથી સ્વીકારીએ, ભગવાનનો ભક્ત છે, અને પોતાની જાતને સુધારીએ. આટલું જે કરે છે ને એ ભગવાનને અતિ વાલો બને છે, અતિ વાલો બને છે. માટે વાલા ભક્તો આવો, 5 મિનિટ મહારાજના નામની ધૂન કરી આગળનો કાર્યક્રમ પૂજ્ય નીલકંઠ સ્વામી આપણને જણાવશે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, તાળી પાડીને હાથ ઊંચા રાખી, સ્વામી નારાયણ, 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 સ્વામી ગઈ સભામાં પણ ભારતની અંદર આતંકવાદી હુમલામાં જે પરિવારો શહીદ થયા છે, દેશની સરહદ સાચવનારા દેશના વીર જવાનો માટે આપણે પ્રાર્થના કરી હતી, આજે ફરીવાર એના પરિવાર માટે પ્રાર્થના કરીએ. તમે જાણો છો કેટલા જવાનો શહીદ થઈ રહ્યા છે, આતંકવાદી હુમલા ચારે બાજુ કેવી રીતે થઈ રહ્યા છે. બધા ભક્તો ખૂબ પ્રેમથી 2 મિનિટ કે લીએ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, આંખો બંધ કરી બધા પ્રાર્થના કરીને ગાઈએ, સ્વામી નારાયણ, 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 પ્રેમ છે ગાઈએ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
करो घनश्याम।